ખનિજ સંપતી લોકો વિશે અભ્યાસ કર્યો હતો અને સાથે સાથે દેશ પરિચયમાં ઇજિપ્ત અને દક્ષિણ આફ્રિકા વિશે અભ્યાસ કર્યો હતો પછી આપણે એશિયા વિશે ચર્ચા કરી હતી તેમાં એશિયાની અજાયબી અને તેના રણ પ્રદેશો વિશે પણ આપણે શીખી ગયા હવે આપણે આપણા આજના તાસમાં એશિયાની વનસ્પતિઓ પ્રાણીઓ નદીઓ લોકો અને રહેઠાણ વિશે અભ્યાસ કરીશું અને ભારતના પાડોશી દેશો તેમાં પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ભૂતાન શ્રીલંકા અને મ્યાનમાર વિશે અભ્યાસ કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ સૌ પ્રથમ આપણે જોઈએ તો એશિયામાં વનસ્પતિ અને પ્રાણીજીવન આ છે એશિયાની વનસ્પતિઓ અને પ્રાણી જીવન વિદ્યાર્થીનીઓ જે તમે અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો બરાબર છે તેમાં વિસુવૃત્તિય જંગલો આવેલા છે બરાબર છે ભૂમધ્ય આબોહવાવાળા પ્રદેશો આવેલા છે વગેરે અહીં એશિયાની વનસ્પતિઓના નકશામાં છે પછી છે આ પ્રાણીજીવનનો નકશો એશિયામાં રહેતા એશિયામાં રહેલા પ્રાણીઓનો નકશો છે બરાબર છે ઊંટ હોય ઘોડો હોય હાથી હોય ગેંડો હોય વગેરે પ્રાણીઓ એશિયાના પ્રાણીઓ છે હવે આપણે જોઈએ તો એશિયાની નદીઓ એશિયામાં મુખ્યત્વે ઓપ યેનિસે યેનેસી લીના આમોર હવાંગો યાંગસેક્યાંગ સિક્યાંગ અને મેકોંગ ઈરાવાદી બ્રહ્મપુત્ર ગંગા યમુના સિંધુ વગેરે નદીઓ આવેલી છે ફરીથી આપણે જોઈએ તો એશિયામાં મુખ્યત્વે ઓપ યેનેસી લીના આમોર હવાંગો યાંગસેક્યાંગ સિંગક્યાંગ અને મેકોંગ ઇરાવતી બ્રહ્મપુત્ર ગંગા યમુના સિંધુ વગેરે નદીઓ એશિયાની નદીઓ છે તે ઉપરાંત કેટલીક નદીઓ નકશામાં છે નકશામાં જોઈને નીચેનું કોષ્ટક પૂરું કરો કઈ નદી ક્યાંથી નીકળે છે કયા સમુદ્રને મળે છે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે બરાબર છે આ છે એશિયાની નદીઓ જે તમે નકશામાં જોઈ રહ્યા છો બરાબર છે હવે આપણે જોઈએ તો ખારા પાણીના સરોવરો અને મીઠા પાણીના સરોવરો કયા છે તો ખારા પાણીના સરોવરોમાં કાસ્પિયન મૃત એટલે જ્યોર્ડન સિલ્કા ભા ચિલ્કા ભારતમાં છે અને પુલિકટ એ પણ ભારતમાં છે સૌથી પહેલાં છે ખારા પાણીના સરોવરોમાં કાસ્પિયન પછી મૃત એ જોર્ડનમાં છે ચિલ્કા ભારતમાં છે અને પુલિકટ ભારતમાં છે મીઠા પાણીના સરોવરો બૈકલ કઝાકિસ્તાનમાં વુલર દલ ઢેબર તોનલેસેપ અને ટોંકિંગ એ છે ચીનમાં બરાબર છે ફરીથી આપણે જોઈએ મીઠા પાણીના સરોવર બૈકલ કઝાકિસ્તાન વુલર દલ ઢેબર તોનલેસેપ અને ટોંકિંગ એ ચીનમાં છે આ છે એશિયાના ખારા પાણીના અને મીઠા પાણીના સરોવરો પછી આપણે જોઈએ એશિયાના નકશામાં દર્શાવેલ વનસ્પતિના વિભાગો પ્રમાણે કેટલીક વનસ્પતિઓના ચિત્રો અહીં આપવામાં આવેલા છે અને નામ આપવામાં આવેલા છે તે ચિત્ર નીચે પ્રદર્શનના નામ લખો બરાબર છે તમારે શું કરવાનું છે કે વનસ્પતિઓના ચિત્રો અને તેના નામ આપેલા છે નકશામાં બરાબર જે આપણે જોઈ ગયા તે ચિત્ર નીચે પ્રદેશોના નામ લખો પ્રદેશોના નીચે નામ લખવાના છે બરાબર છે વિદ્યાર્થીનીઓ તમારે આ પ્રવૃત્તિ શોધીને તમારી ચોપડીમાં કરવાની રહેશે જો તમને ના ખબર પડે તો આપણી સ્વાધ્યાયપૂર્તિમાં આ પ્રશ્નોનો ઉત્તર લખીશું હવે છે પ્રાણીજીવન ઠંડા પ્રદેશના પ્રાણીઓમાં સફેદ રીંછ વરુ બરાબર છે પાલતુ પ્રાણીમાં ગાય અને ગરમ રણ પ્રદેશના પ્રાણીઓમાં ઊંટ ઘોડા ગધેડા અને જળચર પ્રાણીઓમાં સીલ ફરીથી આપણે જોઈએ ઠંડા પ્રદેશોના પ્રાણીઓમાં સફેદ રીંછ વરુ મસ્કરેટ સેબલ રેકુન બીવર રેડિયર કેરીબુ કૂતરા અને યાક આ છે ઠંડા પ્રદેશના પ્રાણીઓ પાલતુ પ્રાણીઓમાં આપણે જોઈએ એશિયાના ગાય ભેંસ બળદ ઊંટ અને ઘેટા પકરા ગરમ રણ પ્રદેશના પ્રાણીઓમાં આપણે જોઈએ તો ઊંટ ઘોડા ગધેડા ખચ્ચર ઘૂડસ ઘુડખર બે ઘૂંટવાળા ઊંટ આ છે ગરમ પ્રદેશના પ્રાણીઓ અને જળચર પ્રાણીઓમાં આપણે જોઈએ તો સીલ વોલરસ બુમલા હેરિંગ અને સાલમન આ છે જર્જર પ્રાણીઓ વિદ્યાર્થીનીઓ તમારે બધા જ પ્રાણીઓના નામ ધ્યાનમાં રાખવાના છે હવે આપણે જોઈએ એશિયાના લોકો વિશે દુનિયાની કુલ વસ્તીની અડધી વસ્તી એશિયા ખંડમાં વસે છે દુનિયાની કુલ વસ્તીની અડધી વસ્તી બરાબર એશિયા ખંડમાં છે ઉત્તરના ઠંડા પ્રદેશના લોકો માંસાહાર દરિયા કિનારે વસતા લોકો સમુદ્ર ખોરાક અને મોસમી આબોહવા ધરાવતા લોકો ઘઉં અને દૂધનો ઉપયોગ કરે છે ફરીથી આપણે જોઈએ તો ઉત્તરના ઠંડા પ્રદેશના લોકો માંસાહાર હોય છે દરિયા કિનારે વસતા લોકો સમુદ્રી ખોરાક સી ફૂડ લે છે અને મોસમી આબોહવા ધરાવતા લોકો ઘઉં અને દૂધનો ઉપયોગ કરતા હોય છે નીચેના નકશામાં એશિયાના લોકોના ચિત્ર આપેલા છે તે મુજબ ત્યાંના લોકોના પહેરવેશના ચિત્રો આપેલા છે તેની નીચે બોક્સમાં જે તે પ્રદેશનું નામ લખો આ છે એશિયામાં વસતા લોકો બરાબર છે આ છે એશિયામાં વસતા લોકો અને તેના પોશાક હિન્દુ હોય મુસ્લિમ હોય ચીની હોય બરાબર છે આ બધા લોકો એશિયામાં વસતા લોકો છે અને તેના મુખ્ય પોશાક જે તમે અહીં ચિત્રમાં નકશામાં જોઈ રહ્યા છો આ છે એશિયાનું લોકજીવન આ ચિત્રમાં આપવામાં આવેલું છે તમારે નીચે એના નામ લખવાના છે આ પણ પ્રવૃત્તિ તમારે કરવાની છે આ છે રહેઠાણ ઉપરના ચિત્ર મુજબના રહેઠાણો એશિયામાં ક્યાં હોઈ શકે તે નકશામાં શોધો અને તમારી નોટબુકમાં તૈયાર કરો કે આ જે રહેઠાણો છે એ એશિયામાં કઈ જગ્યાએ હોઈ શકે તેની નોંધ તમારે તમારી નોટબુકમાં કરવાની રહેશે એ પણ આ તમારા માટે પ્રવૃત્તિ છે શોધીને લખજો વિદ્યાર્થીનીઓ જો તમને ખબર ન પડે તો આપણે સ્વાધ્યાય પોથીમાં બધા પ્રશ્નોના ઉત્તર લખીશું જ હવે આપણે જોઈએ ભારતના પાડોશી દેશો ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ભૂતાન મ્યાનમાર શ્રીલંકા વગેરે દેશના સમૂહને ભારતીય ઉપમહાદ્વીપ કે ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ભૂતાન મ્યાનમાર શ્રીલંકા વગેરે દેશોના સમૂહને ભારતીય ઉપમહાદ્વીપ અથવા ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે તેનું ભૌગોલિક અને વ્યૂહાત્મક સ્થાન એક આગવી ઓળખ ઊભી કરે છે તેનું સ્થાન તેની એક આગવી ઓળખ ઊભી કરે છે સૌ પ્રથમ આપણે જોઈએ ભારતના પાડોશી દેશોમાં પાકિસ્તાન વિશે ભારતની સાથે જ સ્વતંત્ર થયેલો પાડોશી દેશ ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે જાહેર થયું છે પાકિસ્તાન એ ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે જાહેર થયું છે ઇસ્લામાબાદ તેની રાજધાની છે અને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ છે હિન્દુ કુશમાં આવેલા ખૈબર ઘાટના પર્વત્ય માર્ગ અહીં આવેલો છે અને હિન્દુ કુશમાં આવેલા ખૈબર ઘાટના પર્વત્ય માર્ગ અહીં આવેલો છે ક્યાં પાકિસ્તાનમાં બારેમાસ વહેતી સિંધુ નદીના પાણીએ પાકિસ્તાનમાં કૃષિ ક્રાંતિ સર્જી છે અને હંમેશા બારેમાસ સિંધુ નદીનો પાણી જે છે જે પાણી પાકિસ્તાને કૃષિ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે કપાસ પાકિસ્તાનનો સૌથી મહત્વનો પાક છે અને કપાસ પાકિસ્તાનમાં સૌથી મહત્વનો પાક છે સૌથી વધારે કપાસનું ઉત્પાદન પાકિસ્તાનમાં થતું હોય છે હવે આપણે જોઈએ બાંગ્લાદેશ વિશે એશિયાના ગીચ વસ્તી ધરાવતા દેશો પૈકી બાંગ્લાદેશ એક છે બાંગ્લાદેશમાં ઘણી બધી વસ્તી છે બાંગ્લાદેશ નું ભૂપુષ્ટ નદીઓના નીચા કાપાના મેદાનો અને મુખ ત્રિકોણ પ્રદેશનું બનેલું છે બાંગ્લાદેશ નું ભૂપુષ્ટ નદીઓના નીચા કાપના મેદાનો અને મુખ ત્રિકોણ પ્રદેશનું બનેલું છે ગંગા બદમા ગંગા મેઘના બ્રહ્મપુત્ર તેની મુખ્ય નદીઓ છે ગંગા અને બ્રહ્મપુત્ર એ બાંગ્લાદેશની મુખ્ય નદીઓ છે અને પરિવહન માં જળ વિકાસ વધુ થયો છે અને પરિવહન માટે બરાબર છે અવરજવર માટે કે કોઈ પણ કાર્ય કરવા માટે જળમાર્ગોનો વિકાસ વધુ થયો છે બાંગ્લાદેશના ડાંગર અને શરની ખેતી વધુ થાય છે અને બાંગ્લાદેશમાં ડાંગર અને શર શણ વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરવામાં આવે છે ઉત્પન્ન થાય છે તેનું ઉત્પાદન થતું હોય છે રાજધાની ઢાકા શરના ઉદ્યોગો માટે વિખ્યાત છે અને બાંગ્લાદેશની રાજધાની કહી છે વિદ્યાર્થીનીઓ ઢાકા તે શરના ઉત્પાદન માટે ઉદ્યોગો માટે વિખ્યાત છે હવે આપણે જોઈએ નેપાળ વિશે હિમાલયની ગિરિમાળાઓ વચ્ચે આવેલો ચારે બાજુથી ભૂમિ ભાગથી ઘેરાયેલો દેશ કાઠમું કાઠમંડુ જેવી રાજધાની છે હિમાલયની ગિરિમાળાઓ વચ્ચે આવેલો ચારે બાજુથી ભૂમિ ભાગથી ઘેરાયેલો દેશ કાઠમંડુ જેવી રાજધાની છે બરાબર છે કાઠમંડુ નેપાળની રાજધાની છે ચાલીસ ટકા વિસ્તારમાં જંગલોને લીધે માત્ર સોળ ટકા ખેતીલાયક જમીનમાં ડાંગર કપાસ ઈલાયચીની ખેતી કરવામાં આવે છે બરાબર છે ખેતીલાયક લાયક જમીનમાં ડાંગર ચા કપાસ અને ઈલાયચીની ખેતી નેપાળમાં કરવામાં આવે છે હવે આપણે જોઈએ ભૂતાન વિશે અંગ્રેજો તેને વજ્રદાન વજ્રદાનવોની વિહાર ભૂમિ તરીકે ઓળખાવતા હતા બરાબર છે અંગ્રેજો ભૂતાને શું કહેતા હતા વજ્રદાન વજ્રદાનવોની વિહાર ભૂમિ કારણ કે ચારે બાજુનું પહાડી ભૂપૃષ્ઠ આ દેશના વિકાસ માટે અંતરાળ રૂપ બનેલું છે અને ચારે બાજુ જે પહાડી વિસ્તારો છે એ દેશના વિકાસ માટે અંતરાળ રૂપ છે તેમ છતાં ભારત દેશના સહયોગથી ભૂટાન વિકાસ કરી રહ્યું છે અને ભારત દેશના સહયોગની સાથે સાથે ભૂટાનનો વિકાસ વધુને વધુ થઈ રહ્યું છે અહીંના લોકો મુખ્યત્વે બૌદ્ધ ધર્મ પાળે છે અને અહીંના લોકોનું મુખ્ય ધર્મ છે બૌદ્ધ બૌદ્ધ ધર્મ પાળતા લોકો અહીં વધારે વસે છે

કોલંબો તેની રાજધાની છે શ્રીલંકાની રાજધાની કોલંબો છે આટલા નાના ટાપુઓ એકસો કરતા વધુ નદીઓ આવેલી છે આટલા નાના નાના ટાપુઓમાં એકસો કરતા વધુ નદીઓ આવેલી છે ક્યાં શ્રીલંકામાં બરાબર છે ટાપુમય દેશ છે શ્રીલંકા જેમાં મહાવેલી ગંગા સૌથી મોટી છે ત્યાં મહાવેલી ગંગા સૌથી મોટી નદી છે વિષુવૃત્તથી નજીક આવેલો હોવાથી અહીં ઉષ્ણકટિબંધીય આબોહવા અનુભવાય છે તે વિષુવૃત્તિ નજીક છે જેને કારણે આબોહવા કેવી છે ઉષ્ણકટિબંધીય ખેતીમાં ચોખા અને ચાનું ઉત્પાદન વધુ થાય છે અને ખેતીમાં ચોખ્ખા અને ચાનું ઉત્પાદન વધારે પ્રમાણમાં કરવામાં આવે છે તેને આઈલેન્ડ ઓફ જેમ્સ બરાબર છે તેને આઈલેન્ડ ઓફ જેમ્સ એટલે રત્નદ્વીપ અથવા પૂર્વના મોતી તરીકે ઓળખવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે આઈલેન્ડ ઓફ જેમ્સ એટલે રત્ન અથવા પૂર્વના મોતી તરીકે પણ શ્રીલંકાને ઓળખવામાં આવે છે અહીં સિંહાલી અને તમિલ બે ભાષા જૂથો જોવા મળે છે અહીં સિંહાલી અને તમિલ બે ભાષા જૂથો જોવા મળે છે બરાબર છે આ ભાષા બોલતા લોકો ત્યાં વસે છે મ્યાનમાર વિશે આપણે જોઈએ આરાકાન યોમા પર્વતમાળા અને ઈરાઉદી નદીઓ તે પ્રદેશ છે આરાકાન યોમા પર્વતમાળા અને ઈરાવદી નદીનો તે પ્રદેશ છે પર્વતમાળાઓ અને નદીઓનો આ પ્રદેશ છે મ્યાનમાર ખનીજ તેલનું ઉત્પાદક અને ભારત તેનો ગ્રાહક દેશ છે મ્યાનમારમાં ખનીજ તેલનું ઉત્પાદન થતું હોય છે અને ભા ભારત મ્યાનમાર પાસેથી ખનીજ તેલની આયાત કરે છે તેમ છતાં વિષમ આબોહવાને લીધે મોટા પાયા પર ઉદ્યોગોનો વિકાસ થતો નથી અને આબોહવા કેવી છે વિષમ છે જેને કારણે મોટા પાયા પર ઉદ્યોગોનો વિકાસ થઈ શકતો નથી રંગૂન તેની રાજધાની છે મ્યાનમારની રાજધાની કઈ છે રંગૂન છે અહીં જળમાર્ગોનું મહત્વ વધારે છે ડાંગરનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને ડાંગર મ્યાનમારમાં વધારે પ્રમાણમાં ઉત્પાદન ડાંગરનું કરવામાં આવે છે તો વિદ્યાર્થીનીઓ તમારે બધા ધ્યાનમાં મુદ્દા રાખવાના છે અહીં આપણો તાસ પૂર્ણ થાય છે જે પણ પ્રશ્ન તમને ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાના છે અને સાથે સાથે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં લખવાના પણ છે થેન્ક યુ